નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર અંકલેશ્વર ગડખોલ નજીક આવેલા અપ્પા મંદિરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગેનો અહેવાલ સિટી ચેનલમાં પ્રકાશિત થતાં જ ગોડાએ સ્થળ પર પહોંચી કામગીરી બંધ કરાવી બિલ્ડરની ઓફિસને પણ સીલ કરવામાં આવી જાડેસોર ચોકડીથી જૂના તવરા સુધીનો ટ્રાફિક જામ જેની અસર જાડેશ્વર ચોકડીથી જાડેશ્વર ગામના બસ સ્ટોપ સુધી પણ જોવા મળી નેશનલ હાઈવે ઉપર પણ ટ્રાફિક જામની અસર જોવા મળી અંકલેશ્વરની કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બાર પોર્ટ એક્યાસી લાખના પાવડરની ચોરી કંપનીમાં કામ કરતા ત્રણ શંકાસ્પદો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે અને વિશ્વ વસ્તી પખવાડિયા અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ રેલી યોજાઈ અંકલેશ્વર ગડખોલ નજીક આવેલ અયપ્પા મંદિરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાઈ રહ્યું હતું આ બાંધકામ માટે બિલ્ડર દ્વારા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની પણ પ્રકારની પરવાનગી લીધા વગર બાંધકામ કરાઈ રહ્યું હતું આ અંગેની ફરિયાદ મળતા જ ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળે બિલ્ડરને નોટિસ પાઠવીને આ કામગીરી બંધ કરવા માટે જણાવી ત્યાં સૂચના બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું તેમ છતાંય આ બિલ્ડરે કોઈનો પણ દર રાખ્યા વગર પોતાનું બાંધકામ ચાલુ રાખ્યું હતું આ અંગે આજુબાજુના સ્થાનિકોનો ચર્ચાનો વિષય બન્યો હતો જે અંગે ભરૂચ જિલ્લાની જાણીતી સિટી ચેનલ દ્વારા લોકોની ચર્ચાઓને ધ્યાનમાં લઈને તેનો અહેવાલ પ્રકાશિત કરીને લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો સમાચાર પ્રસિદ્ધ થતાં સફાળે જાગેલા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની ટીમે ગતરોજ આ સ્થળ પર પહોંચી તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરાવીને બિલ્ડરની ઓફિસને સીલ મારી દેવામાં આવ્યું હતું બોડા વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના મુખ્ય માર્ગ પર મસ મોટા એકથી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે જેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે તંત્ર દ્વારા ગઈકાલે ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ એક જ વરસાદમાં ખાડાઓ ધોવાઈ ગયા હતા અને ખાડામાં પૂરેલા પથ્થરો દેડકાની જેમ બહાર ઉપસી આવ્યા હતા આજે મંગળવારે પણ વહેલી સવારથી તંત્ર કામે લાગ્યું હતું જેમાં જડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના મુખ્ય માર્ગ ઉપર જ ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી હતી તે સમય દરમિયાન જડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર ખાનગી બસોના મોટા પાર્કિંગોમાંથી આજે શિફ્ટ ડ્યુટીના ટાઈમે એક લક્ઝરી બસ સાથે જ ભૂમાફિયાઓના રેતીના ડમ્પરો એક સાથે જ આવતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેને લઈ જડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીનો લાંબો ટ્રાફિક જામ ચાલુ વરસાદમાં થતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા જ્યારે જાડેશ્વર ચોકડીથી જાડેશ્વર બસ સ્ટોપ સુધી પણ ટ્રાફિક જામની અસર જોવા મળી હતી તથા જાડેશ્વર નેશનલ હાઇવે પર પણ ટ્રાફિકની અસરથી લઈને નેશનલ હાઇવે પણ જામ થઈ ગયો હતો શાળા કોલેજોથી જતા વિદ્યાર્થીઓ પણ ટ્રાફિક જામમાં ફસાયા હતા તથા ધંધા રોજગાર માટે જતા લોકો પણ આજે ટ્રાફિક જામમાં બેથી અઢી કલાક માટે ફસાઈ જતા હેરાન પરેશાન થયા હતા નર્મદા કોલેજ પાસે એકસો આઠ એમ્બ્યુલન્સ ફસાતા ભારે જહેમત બાદ એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં આવી હતી પોલીસ સૂત્રે માહિતી મુજબ મૂળ બનાસકાંઠાના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા ભાવાભાઈ રાવળ પ્રતિન ચોકડી નજીક એચડીએફસી બેંક રોડ પર ગણેશ એજન્સી આગળ આઈસર ટેમ્પો લઈ ઊભા હતા તે દરમિયાન બોલેરો ગાડી લઈ આવેલા બે શખ્સોએ ટેમ્પો હટાવવાનું જણાવ્યું હતું ભાવાભાઈએ આગળ જગ્યા ન હોવાથી ના પાડતા જ બોલેરો ગાડીમાંથી બે શખ્સો નીચે ઉતરી આવ્યા હતા અને ભાવાભાઈને તમાચો મારી દીધો હતો એટલેથી ન અટકતા પોતાની પાસે રહેલી પિસ્તોલ દેખાડીને ગાડી હટા નહીં તો ભડાકે દઈ દઈશ ની ધમકી આપી હતી દરમિયાન સ્થાનિક લોકો અને નજીકમાં રહેલ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બોલેરો ચાલક અને બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા ઘટના અંગે ભાવાભાઈ રાવડે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે નકલી એરગન બતાવી રૂઆબ બતાવતા ઝઘડિયા જીઆરડીસીમાં સિવિલ કોન્ટ્રાક્ટરનું કામ કરતા ભાર્ગવસિંહ પઢિયાર અને અજય પઢિયારની ધરપકડ કરી હતી તેમની પાસેથી નકલી એરગન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં રૂ લાખના અલગ પાવડરની ચોરી થતા કંપની સંચાલકોએ કંપનીમાં કામ કરતા ત્રણ શંકાસ્પદ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્ર માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં કેડેલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં એમપીપી ફોર પ્લાન્ટમાં પીડીસી સ્ટોરેજમાંથી પેલેડિયમ કેટાલિસ્ટ ચારકોલ પાવડરની ચૌદસો કિલોગ્રામની ત્રણ બેગની ચોરી થઈ હતી તારીખ નવમીની સાંજે થયેલી ચોરી અંગે કંપનીના અધિકારી મનોજ વિશ્વકર્માએ રૂપિયા બાર લાખ એક્યાસી હજારની કિંમતના પેલેડિયમ કેટાલિસ્ટ ચારકોલ પાવડરની ત્રણ બેગની ચોરી અંગે કંપનીના ત્રણ કર્મચારીઓ જેમાં ફર્સ્ટ શિફ્ટ ઇન્ચાર્જ આનંદ મિશ્રા સેકન્ડ શિફ્ટ ઇન્ચાર્જ સંભાજી પાટીલ અને જુનિયર ઓફિસર તરીકે કામ કરતા યશ પટેલ ઉપર શંકા રાખી ત્રણે સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્રણેય કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી રૂપિયા બાર લાખ એક્યાશી હજારના પાવડરની ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસતી દિવસ નિમિત્તે વિશ્વ વસ્તી પખવાડિયા અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ રેલી યોજાઈ હતી અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે સરકારની વસ્તી નિયંત્રણ કુટુંબ નિયોજન કાર્યક્રમ હેઠળ વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણી શરૂ થઈ છે જે સંદર્ભે ભરૂચ પંચાયત આરોગ્ય શાખા દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ હેઠળ ભરૂચ આરોગ્ય અધિકારી ડૉક્ટર જે એસ ડુલેરાની અધ્યક્ષતા હેઠળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા હેલ્થ કચેરી ખાતેથી વસ્તી નિયંત્રણ અને કુટુંબ નિયોજનના બેનર સાથે ભરૂચ શહેરના સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધીની રેલી કાઢી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ આરોગ્ય શાખાના કર્મચારીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિશ્વ વસ્તી દિન નિમિત્તે જનજાગૃતિ ફેલાવી હતી અગિયારમી જુલાઈ વિશ્વ વસ્તી દિન નિમિત્તે અમે આજ રોજ એક જનજાગૃતિ રેલીનું આયોજન કરેલ જે ભરૂચ રેલવે સ્ટેશનથી લઈને સિવિલ હોસ્પિટલના પ્રાંગણ સુધી કરવામાં આવેલ હતું વિશ્વ વસ્તી દિવસની ઉજવણી વર્ષોથી કરવામાં આવે છે અને આ ઉજવણીમાં અમે સરકારશ્રીના વિવિધ કામગીરીના જે સૂત્રો થીમ પ્રમાણે અમે કામ કરતા હોઈએ છીએ આ વખતનું સરકારનું સૂત્ર જે છે એ આઝાદીના અમૃત મહોત્સવ વખતે અમે સંકલ્પ લઈએ અને કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીએ આ આપણું આ વર્ષનું થીમ છે આ કામગીરી અમે બે તબક્કામાં કરીએ છીએ જેમાં એક દંપતી સંપર્ક પખવાડિયું ઉજવીએ છીએ જે ચોવીસ જૂનથી શરૂ થઈને દસ જુલાઈ સુધી અને અગિયાર જુલાઈથી જન સ્થિરતા પખવાડિયું ઉજવીએ છીએ આમ અમે વસ્તી વધારાને કંટ્રોલમાં લેવા માટેના વિવિધ સરકારશ્રીના માર્ગદર્શન મુજબ કામગીરી કરીએ છીએ જય આજ રોજ ઘણું બધી સરકારની યોજનાઓને લાભ મળે એટલા માટે અને સરકાર વારંવાર આવી યોજનાઓનો લાભ લેવા માટે વારંવાર કહે છે અને ભરૂચની નાગરિકોને લોકોને હું કહું છું વિનંતી કરું છું કે આ લાભ બધા ઘણા લે અને આરોગ્યની ઘણી બધી શાખામાં યોજનાઓ છે એની પણ લાભ લે અને નાગરિકો જનજાગૃતિમાં ખાસ રેલી રેલીનું આયોજન કર્યું છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ સિટી કેર હોસ્પિટલ સર્વિંગ હ્યુમેનિટી સર્વિંગ લાઈફ સ્વસ્થ જીવન માટે અમારી શ્રેષ્ઠ સેવાઓ ચોવીસ કલાક ઇમરજન્સી સર્વિસ આધુનિક મશીનરી સાથે આઈસીયુ વિભાગ આધુનિક મશીનરીથી સજ્જ ઓપરેશન થિયેટર હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ ચોવીસ કલાક અનુભવી મેડિકલ ઓફિસર ઓપીડી આઈપીડી આઈસીયુ એસી તથા નોન એસી રૂમ અનુભવી નર્સિંગ સ્ટાફ એક્સરે વિભાગ સોનોગ્રાફીની સુવિધા ઓપરેશન થિયેટર ઇસીજી ઇન્ડોર લેબોરેટરી હેલ્થ ચેકઅપ મેડિક્લેમ સુવિધા ઇકો કાર્ડિયોગ્રાફી મેડિકલ સ્ટોર સુવિધા સ્ટ્રેચર લિફ્ટની સુવિધા સેન્ટ્રલ લાઇન ઓક્સિજન સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટિંગ ડૉક્ટરની ટીમ

ભરૂચ જિલ્લાના સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાનોએ અન્ય ધર્મના યુવાનો મુસ્લિમ યુવતીઓને પટાવી ફૂસલાવીને ભગાડી જતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનોએ મંગળવારના રોજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લામાં અનેક વિસ્તારોમાં અન્ય ધર્મના વિધર્મી નવયુવાનો અમારા સમાજની યુવતીઓને પટાવી ફોસલાવી તેમના ઘરેથી ગેરકાયદેસર રીતે ભગાડી જવાના બનાવોમાં વધારો થયો છે આ યુવતીઓના માતા પિતાઓએ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરી છે પરંતુ આજ દિન સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે બીજી તરફ મુસ્લિમ યુવતીઓના અપહરણ બાબતે પક્ષપાત વલણ કરવામાં આવે છે જેથી આ આવેદન પત્ર આપવાની ફરજ પડી હતી દાહોદ ખાતે પણ મુસ્લિમ સમાજની અસંખ્ય યુવતીઓનું ગેરકાયદેસર ધર્માંતરણ કરીને શોષણ કરીને તેમના લગ્ન કરાવી દેવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે જેથી આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સીટી લીટીમાં ભરૂચ જિલ્લામાં મુસ્લિમ સમાજની સાથે અન્યાય થાય એ સાબિત કરી આપે છે આજે આ તમામ દીકરીઓ જેટલી ભાઈ એની ભગાડવામાં આવેલી છે અને એમને એમનું ધર્મ ગેરકાયદો છે ધર્મ પરિવર્તન થાય જો હિન્દુસ્તાનનો કાયદો એ છે કે ધર્મ પરિવર્તન કરવું હોય તો સક્ષમ અધિકારી એટલે માનતું નથી ફક્ત કાયદાઓ મુસ્લિમો માટે જ બનાવવામાં છે આજે અમારી મા બહેનોને લઈને જો અમારે અહીંયા કલેક્ટર કચેરીમાં ન્યાય લેવા માટે આવવું હોય તો ગુજરાત સરકારને ભરૂચ જિલ્લા વહીવટ માટે શરમજનક ઘટના કહેવાય આ ટંકારિયા ગામના છે ઇસ્માઈલભાઈ આ રફીકભાઈ ભરૂચના છે આ પેલા ભાલો તરસાલી આપડે બેન છે નિકોરા ગામના છે એક બંબાખાનાની દીકરી ગાયબ થઈ આવી તો અસંખ્ય લીસ અમારી પાસે છે પરંતુ મુસ્લિમ સમાજ સાથે અન્યાય થાય જ એ વાત બિલકુલ સત્ય અને હકીકત છે મુસ્લિમ ન્યાય જિલ્લા અમને મદદ નથી કરતું કોઈ પણ દીકરી હોય એની હિફાજત કરવી એ એમનો મૌલિક અધિકાર છે ભારતના સંવિધાને મુસલમાનોને એટલો જ અધિકાર આપેલો જેટલો અન્ય ધર્મને આપેલો છે પરંતુ અમારે દેખી આઠ અમે ઝેર પીરેલા છે અમારી સાથે અન્યાય થાય એ આ બાબતે જો અમને ન્યાય નહીં મળે તો આ વખતે અમે રાષ્ટ્રપતિ ડ્રોપડી મુર્મુ મેડમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ રાજ્યપાલશ્રી ગુજરાત હાઈકોર્ટ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યો ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ ભરૂચ અને રાજ્યના ગૃહમંત્રી જરૂર પડશે આ મુદ્દો અમે હવે અમે એટલા લોકો અમારા જિલ્લા માટે અમારી દીકરીઓનું અપહરણ થઈ રહેલું છે ને ગેરકાયદેસર રીતે મારગાળા ગામમાં એમનું ધર્મ પરિવર્તન થાય જ અને એમને ત્યાં લગ્ન કરવામાં છે આ હત્યા નહીં તો મુસ્લિમ સમાજ આ મુદ્દાને લઈ ને વિધાનસભાની સામે અને જરૂર પડશે દિલ્હી જઈને અમે એનો વિરોધ કરીશું ને ન્યાય મેળવીશું ને જસ્ટિસ મળીશું કેમ કે જસ્ટિસ મેળવવાનો અધિકાર ભારતના સંવિધાન અને ભારતના ન્યાય અમને આપેલું છે તો આ સર આજે અમે સમજતા આ દીકરીઓના મા બાપોને લઈ કલેક્ટર સાહેબ અપીલ કર્યા કે આ જે કૃત્યુ છે અટકવું જોઈએ મુસ્લિમ સમાજને ન્યાય મળવો જોઈએ એ તમારી નૈતિક જવાબદારી છે મુસલમાનોની રક્ષા કરવી એ પણ ગુજરાત સરકારની ને ભારત સરકારની જવાબદારી છે અમારે ક્યાં સુધી અમારી દીકરીઓનું અફાણ થશે મારું નામ મુમતાજ છે મેં એલિસની જીનમાં રહું છું મારી છોકરી બહાર નીકળી હતી તો તૈસી એને ઉઠાવીને લઈ ગયા છે એનું આભારણ થયું છે અમે રાતે સાડા દસ વાગે કમ્પ્લેન કરાવવા ગયા તો અમારી કમ્પ્લે ફરિયાદ ના નોંધી કે સવારે અગિયાર વાગે આવજો તમે હવે અમારી છોકરી મારે ઘેર જોવે પાછી ગમે એવી રીતે સાડા દસ વાગે રાતે આજે કાલે રાતે ગઈ કાલે રાતે સાડા દસ વાગે ગઈ અમે અહીંયા બી ડિવિઝનમાં ભરૂચ ગયા હતા રાતે કમ્પ્લેન કરાવવા તો ના કીધું કે સવારે આવજો સાડા દસ વાગ્યે હું નિકોરા ગામની છું મારી છોકરીનું અપહરણ થયેલું છે નિકોરા ગામમાંથી ઘેરે કોઈ હતું નહીં ને હું આશા વર્કરનું કામ કરું છું એટલે ઘરમાં કોઈ હતું નહીં મારા ઘરવાળા કામ પર ગયા હતા હું રે બહાર ગયેલી હતી ને મારી છોકરીને ઉઠાવીને લઈ ગયેલા છે બદમાશ લોકો તવરા ગામે છે ને એક મહિના મેં તો એ લોકો આવી ગયા તો એમના બધા ડેક્યુમેન્ટ્સ એમને કઈથી લઈ લીધા મેરેજ સર્ટી કઈથી કઢાઈ લીધા આ બાબતે પોલીસને જાણ કરેલી છે પણ તેની કોઈ માહિતી મળી નથી પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી જ છે અમે બીજા દિવસનું કોઈ આયવું અમારી છોકરી પાછી જોવે છે જયાં હોય ત્યાંથી એને હાજર કરો ને મુસ્લિમ સમાજની છોકરીઓ પર કેમ આવો અત્યાચાર થાય છે આગળ કોઈ કાર્યવાહી થતી નહીં ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ અગ્રણી નરેશભાઈ પટેલના જન્મદિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જડેશ્વર પાટીદાર પંચની વાડી ખાતે કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ઘણા દર્દીઓને લોહીની જરૂર પડતી હોય છે અને કોઈકવાર દર્દીને લોહી ન મળી શકતા મુશ્કેલીમાં મુકાવવાનો વારો પણ આવતો હોય છે ત્યારે જન્મદિનની ઉજવણી રક્તદાન કેમ્પ યોજીને કરવામાં આવે તો એક ઉમદા કાર્ય ગણાય ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી નરેશભાઈ પટેલના જન્મદિન રક્તદાન શિબિરથી યાદગાર બનાવવા સંસ્થાના કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી કરી સામાજિક જવાબદારી નિભાવી હતી ભક્તિ દ્વારા એકતાની શક્તિને સાર્થક કરનાર ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રીમાન નરેશભાઈ પટેલનો આજે અઠાવન મો જન્મદિવસ છે આ જન્મદિવસ નિમિત્તે શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને દેશભરમાં અઠ્ઠાવનથી વધુ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે રક્તદાન એ મહાદાન છે રક્તદાન થકી આપણે કેટલાય લોકોના જીવ બચાવી શકીએ છીએ તેવા શુભાશય સાથે રોજ નરેશભાઈના જન્મદિન નિમિત્તે ભરૂચ જિલ્લા ખુડલધામ સમિતિ ભરૂચ જિલ્લા વિદ્યાર્થી સમિતિ તથા અંકલેશ્વર યુવા સમિતિ દ્વારા અંકલેશ્વર ખાતે માનવ મંદિર હોલ ખાતે અને જાડેશ્વર પાટીદાર પંચની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ભરૂચ જિલ્લામાંથી સો થી વધુ રક્તદાતાઓએ આજ રોજ રક્તદાન કર્યું છે અંકલેશ્વરના સ્ટેશન રોડ પર મોપેડમાં બેબી કોબરા સાપ ઘૂસી ગયો હતો જીવદયા પ્રેમીને જાણ કરતા ડિક્કીમાંથી બેબી કોબરાનું રેસ્ક્યુ કરી બહાર કાઢી સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો ચોમાસાની મોસમમાં સરિસૃપો હવે બહાર નીકળી સુરક્ષિત સ્થળની શોધમાં રહેણાંક વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર એક બેબી કોબરા સાપ મોપેડની સવારી કરતા નજરે પડ્યું હતું સ્ટેશન વિસ્તારમાં આઈટીઆઈ સામે આવેલ કોમ્પ્લેક્સ આગળ પાર્ક કરેલ એક માઇસ્ટ્રો મોપેડમાં બેબી કોબ્રા સાપ ઘૂસી ગયું હતું જે ગાડીની ડિક્કીમાં પ્રવેશી નીચે એન્જિનના ભાગ તરફ જતાં ફસાઈ ગયું હતું જે અંગેની જાણ સ્થાનિકોએ જીવદયા કૌશિક પટેલ અને મોહિત રાણાને કરતા તેઓ દોડી આવ્યા હતા અને ગાડીની બેબી ભારે બહાર કાઢ્યું હતું બેબી કોબરા નીકળતા જ લોક ટોળા તેને જોવા ઉમટી પડ્યા હતા જીવદયા પ્રેમીએ બેબી કોબરાને સુરક્ષિત સ્થળે મુક્ત કર્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં ચારથી થી વધુ સ્થળે ઇકો ગાડીના સાયલેન્સર ચોરી કરનાર રીઢા ચોરની પોલીસે ધરપકડ કરી હતી તાજેતરમાં સાયલેન્સર ચોરીના ગુનામાં સંડોવાયેલા રીધા સાયલેન્સર ચોરને અમદાવાદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો મુન્નો ઉર્ફે મુનાવર અબ્દુલ ગફાર શેખ રહેવાસી ઢોળકા અમદાવાદ પૂછપરછ રાજ્યમાં વિવિધ જિલ્લામાંથી સાયલેન્સર ચોરી અંગેની કબૂલાત કરી હતી જેમાં અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાંથી પણ ચાર સ્થળેથી સાયલેન્સર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે કબૂલાતના આધારે અમદાવાદ એલસીબી પોલીસે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરી હતી જે આધારે જેઆઈડીસી પીઆઈ બી એન સગરના માર્ગદર્શન હેઠળ એક ટીમ અમદાવાદ જવા રવાના થઈ હતી અને ટ્રાન્સફર વોરંટ પર કુખ્યાત સાયલેન્સર ચોર મુન્નો ઉર્ફે મુનાવર અબ્દુલ ગફ્ફાર શેખને અંકલેશ્વર લઈ આવી હતી અને તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી અંકલેશ્વરની નેક્ટર એન્જિનિયરિંગ ફેબ્રિકેશન કંપની કંપાઉન્ડમાંથી થયેલી ચોરીમાં સંડોવાયેલા વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો ગત અઠાવીસમી એપ્રિલના રોજ બોતેર હજાર ઉપરાંતના માલમત્તાની ચોરીમાં ભંગારી સહિત બે ઇસમો ઝડપી પાડવામાં આવ્યા હતા બનાવની વિગતો અનુસાર ગત તારીખ અઠ્યાવીસમી એપ્રિલના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં નેક્ટેર એન્જિનિયર ફેબ્રિકેશન કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરો કંપનીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી એસએસના સ્પેરપાર્ટ અને સ્ટ્રકચર મટીરિયલ છસો ચોપન કિલોગ્રામ સામાન મળી રૂપિયા બોતેર હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે જેડીસી પોલીસે ગુનો નોંધી અગાઉ ભંગાર સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા અને બંને આરોપીની પૂછપરછમાં અમિતસિંહનું નામ ખોલ્યું હતું જે આધારે પોલીસે અમિતસિંહની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન ગત રોજ માહિતીના આધારે ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી અમિતસિંહ ઉર્ફે સાહિલ દેવેન્દ્ર પ્રતાપસિંહને ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય તરફથી એવોર્ડ ટુ એસવાય એ સીસીઆરટી નેશનલ સ્કોલરશીપ વર્ષ બે હજાર વીસ એકવીસ માટેનું પસંદગી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના હાર્મોનિયમ ક્ષેત્રે આખા ભારત દેશમાંથી ફક્ત ભરૂચ જિલ્લાના યુવા સંગીત કલાકાર આકાર દેવેન્દ્રભાઈ સુરતીની પસંદગી કરવામાં આવી જે ભરૂચ જિલ્લા અને ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત કહી શકાય આકાર સુરતી એક ઉત્કૃષ્ટ હાર્મોનિયમ વાદક છે જે ભારતના પ્રસિદ્ધ હાર્મોનિયમ વાદક શ્રી તન્મય દેવચક્રે શિષ્ય છે અને છેલ્લા ચાર વર્ષથી ગુરુ શિષ્ય પરંપરામાં તેઓની પાસેથી સંગીતની તાલીમ મેળવી રહ્યા છે તેમજ આકાર સુરતી ભરૂચમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો સમૃદ્ધ વારસો જળવાઈ રહે લોકો ભારતીય શાસ્ત્રીય સંગીત સાંભળવા શીખવા તરફ પ્રેરાય તે માટે પ્રયત્નશીલ છે જે માટે થઈને વર્ષ બે હજાર બાવીસમાં સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશનની નીવ રાખીને શાસ્ત્રીય સંગીત તેમજ વિભિન્ન પ્રકારના સંગીતના કાર્યક્રમોનું પણ આયોજન સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે વાલિયાની શ્રી નવચેતન મહિલા આર્ટસ કોલેજમાં ભારતીય સંસ્કૃતિની ગુરુ પરંપરા અને ગુરુની મહત્વ વિચાર ગોષ્ઠી અંગે ગુરુવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વાલિયાની શ્રી નવચેતન મહિલા આર્ટસ કોલેજના મંગળવારના રોજ ઇન્ચાર્જ આચાર્ય

સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ વચ્ચેના ગુરુ શિષ્ય સંબંધોની સાદ્રષ્ટન સમજૂતી આપી હતી ભારતને વિશ્વગુરુ બનાવવામાં ગુરુ અને શિષ્યોની ભૂમિકા વગેરે સંદર્ભમાં ખૂબ જ અસરકારક વ્યાખ્યાન રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી ડૉક્ટર વનરાજસિંહ મહિડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર હાજર રહી હતી વિશ્વ વસ્તી દિન નિમિત્તે માંગરોળ તાલુકાના આરોગ્ય કચેરી ખાતે જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી આજરોજ અગિયારમી જુલાઈ વિશ્વ વસ્તી દિન નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી માંગરોળ ખાતે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં માંગરોળ ટી એચ ઓ ડૉક્ટર સમીર ચૌધરી ડોક્ટર વિપુલ ચૌધરી સલમાન પઠાણ નિયાકત જીણા તાલુકાના એફએચડબલ્યુ ડબ્લ્યુ ફિમેલ હેલ્થ વર્કર રેલીમાં જોડાઈને લોકોને બેનરો દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા આ રેલી મોસાલી બજારમાં ફરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરફ પરત ફરી હતી આજ રોજ અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજની તારીખે જ્યારે ભારતની વસ્તી એકસો એકતાળીસ કરોડ કરતાં વધારે થઈ ગઈ છે તો આ રીતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરીને જે ગામના લોકો છે એ તમામને આરોગ્ય અને કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિઓ વિશે જ્ઞાન મળે એ માટે એક રેલી નું આયોજન કરવામાં આવેલું છે જેના દ્વારા જનસંપર્ક કરીને કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિઓ કાયમી પદ્ધતિઓ બિન કાયમી પદ્ધતિઓ વગેરેનું માહિતી તમામ લોકોને મળે અને એના દ્વારા આપણી વસ્તી નિયંત્રણમાં લાવી શકાય એ માટે આ જન જાગૃતિ અભિયાન રૂપે રેલીનું આયોજન કરવામાં આવેલ છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વર ગઢખોલ નજીક આવેલા અપ્પા મંદિરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગેનો અહેવાલ સિટી ચેનલમાં પ્રકાશિત થતાં જ બોડાએ સ્થળ પર પહોંચી કામગીરી બંધ કરાવી બિલ્ડરની ઓફિસને પણ સીલ કરવામાં આવી જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીનો ટ્રાફિક જામ જેની અસર જાડેશ્વર ચોકડીથી જાડેશ્વર ગામના બસ સ્ટોપ સુધી પણ જોવા મળી નેશનલ હાઇવે ઉપર પણ ટ્રાફિક જામની અસર જોવા મળી અંગલેશ્વરની કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં પારપોર્ટ એક્યાસી લાખના પાવડરની ચોરી કંપનીમાં કામ કરતા ત્રણ શંકાસ્પદો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે અને વિશ્વ વસ્તી પખવાડિયા અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ રેલી યોજાઈ આજના સિટીની સહી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર